તાજેતરમાં મળતી માહિતી મુજબ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના સેક્રેટરી જયસા એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે એસીસીના નવા પ્રેસિડેન્ટ બન્યા છે. સહાય પદ પર બાંગ્લાદેશના નઝમુલ હસન પાપોનને રિપ્લેસ કર્યા છે એટલે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા પ્રમુખ જયસા બન્યા છે. જયસા જે બીસીસીઆઈના સેક્રેટરી છે તો ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે. જયસા એસીસીમાં ભારત ઉપરાંત શ્રીલંકા પાકિસ્તાનના પણ તેઓ સભ્ય છે. તો મલેશિયા બાંગ્લાદેશ અને સિંગાપુરમાં પણ એસીસીના તેઓ સભ્ય છે. તો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના સેક્રેટરી જયસા એશિયન ક્રિકેટ કાઉન્સિલના પણ નવા પ્રેસિડેન્ટ બન્યા છે. તો સહાય પદ પર બાંગ્લાદેશના નઝમુલ હસન પાપનને પણ રિપ્લેસ કર્યા છે. બીસીસીઆઈના ટ્રેઝર અરુણ ધુમલે પણ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. ધુમલે પોતાની ટ્વીટમાં પણ લખ્યું છે, એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા પ્રેસિડેન્ટ બનવા બદલ જયસાને અભિનંદન પણ પાઠવ્યા છે અને નવા ટર્મ માટે પણ શુભકામનાઓ પણ આપી છે.